નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને બેટા? ચાલો આજે તમને સરસ મજાનું ચિત્ર દોરતા શીખડાવીશ અને એમાં કલર પૂરતા શીખડાવીશ. આપણે ક્રાફ્ટ વર્ક તો શીખી ગયા, એમાં કા કાગળ જોઈએ, એના કટિંગ કરવા પડે, એમાં કાતર જોઈએ, એના વસ્તુઓની યાદી અપાવી દઉં. એમાં સ્કેલ જોઈએ, એમાં ઇરેઝર જોઈએ, પેન્સિલ જોઈએ અને નામ લખવા બોલપેન જોઈએ. પણ બધું બની જાય, બીજા શેની જરૂર પડે? તો કે કલર્સની જરૂર પડે. આર્યા કલર્સ જો, કેટલા બધા કલર્સ છે! અરે વાહ 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 વાહ! ઓહો જો, આ તો જાજા બધા કલર નીકળી ગયા. ઘણું જોઈ, 1 2 3 4 5 6. ગણો છો ને મારી સાથે કે નથી ગણતા? 7 8 9 10 11 12 13 14 કલર છે. ચાલો હવે આપણે શું કરશું એ કરાવું. કલરના બોક્સને બાજુમાં રાખી દઈએ. આવો, તમારે એક સરસ મજાનો કાગળ લેવાનો, લાંબો લેશો તમારી પાસે હોય એ. એમ નથી કહેતી કે આવો જ લેજો, પણ આવો કોરો લેવાનો. સેવો લેવાનો બેટા? કોરો કાગળ. હવે એ કોરો કાગળ તમે લીધા પછી તમારે શું કરવાનું છે એ હું તમને અહીંયા બતાવું છું, બરાબર છે? એ રીતે તમારે બધું કરવાનું છે. જુઓ હવે એમાં શું કરશું, એક સરસ મજાનું બટરફ્લાય. બટરફ્લાયને શું કહેવાય? પતંગિયું. શું કહેવાય? પતંગિયું. આપણે એમાં પહેલાં પેન્સિલ યુઝ કરશું. શું કામે? કે ખોટું પડે, આ એક લીટો કર્યો પેન્સિલનો લીટો છે તો તમે એને ઇરેઝ કરી શકો, પણ કલર ભૂલથી તરત કલરથી તમે દોરો અને કલરનો લીટો કરો તો એને રબરથી ભૂસી શકાશે નહીં. એટલે આપણે કલર છે એ પછી યુઝ કરશું, અત્યારે પેન્સિલ યુઝ કરશું. જુઓ હવે પતંગિયું દોરવા માટે કેમ દોરાય એ દોરી સમજાવું છું. તમારે પણ દોરવાનું છે, વિડીયો બનાવી મને મોકલવાનો છે અને ચિત્ર તમારા ચિત્રના વિભાગમાં જે તમને એક નવી બુક મેં લેવાની કીધી છે, ટુ લાઇનની, ગુજરાતીની હિન્દીની બનાવો છો એવી ટુ લાઇનની બુકમાં તમારે, હું જે અહીંથી ક્રાફ્ટ પેપર, ચિત્રનું કલર પૂરવાનું, ચિત્રની ખાલી જગ્યા આપું છું, બધું ચિત્રના જ બોક્સમાં લખવાનું થશે. શું પેલી તમે બુક ખોલો એટલે અડધી બુક સામાન્ય જ્ઞાન એટલે જીકેની, વચ્ચે તમે કોમ્પ્યુટરની કરો, પછી ભલે કદાચ તમે આગળ કોમ્પ્યુટર વચ્ચે જીકે રાખો તો ચાલશે, પણ ચિત્ર તમારે છેલ્લે રાખવાનું. આવું બધું ચોંટાડવાનું આવે ને તો એ પાછળ તમને મજા આવે. આજે આપણે પતંગિયું દોરવું છે. શું દોરવું છે? તો અહીંયા લખો, પતંગિયું દોરો. ચાલો અહીં સાઈડમાં શું કામે લખ્યું હશે ટીચરે? આ પેસેજની અંદર ટીચરને પતંગિયું દોરવું છે, એટલા માટે. પતંગિયા માટે શું કરશું? તો એનું મોઢું ગોળ મટોળ તમારા જેવું હોય તો તમારી પાસે કંઈ હોય એ રાખવાનું. મને તો ગોળ જાતે આવડતું હોય એટલે ટીચર જો આમ ધીમે ધીમે પેન્સિલ હલાવવાની. જો ટીચર કીધે ગોળ થઈ ગયું, થઈ ગયું ને ગોળ. પછી હું ઘાટું કરીશ એટલે તમને સરસ દેખાશે. હો ગોળ બનાવ્યું, પછી એમાં બે ટીચર આંખ બનાવે છે. પતંગિયાની આંખ છે છે, પછી એના નાના નાના ડોળા, પછી એનું નોઝ અને પછી એનું શું કરશું આપણે? મોઢું હસતું અને રમતું. કેવું? હસતું અને રમતું એનું મોઢું. જો કર્યું ટીચરે મોઢું, શું કામે? એ રસતું જ હોય તમારી સામે. થઈ ગયું. હવે પતંગિયાનું આપણે પેટાળ કરશું તો અહીંથી પહેલાં લેવાનું. કેમ લેશું? તો કે આમ કરી આમ કરી આમ આમ કરી આમ કરી અને આમ. જો કેટલું મસ્ત બની ગયું. પછી અહીંયા શું હોય એને તમને ખબર છે? એને માથે બે સરસ મજાના એના કાન હોય તો આપણે પણ એના
ના કાન દોરશું. દોયરા હવે આને આપણે ઘાટું કરશું, કેમ? તો કે એ ગોળ આપણું સારું લાગે છે એટલે. પણ પહેલાં આપણે ઘાટું કરતા નહોતા. શું કામે નહોતા કરતા? કે કદાચ આપણને ન ગમે તો આપણે એને ચેકી નાખવા થાય, એટલા માટે. બરાબર છે? તો હવે જો મને આ ન ગમ્યું તો હું એને ફરીથી આમ કરીશ, આને ફરીથી હું આમ કરીશ. થઈ ગયું? આટલું સમજાણું. હવે એ પતંગિયું બન્યું છે, પણ પતંગિયામાં શું ઘટે છે? તો એને અહીંયા જુદા જુદા કલરના પટ્ટા હોય, પતંગિયું રંગબેરંગી હોય. તો આપણે પણ કલરના પટ્ટા કરવા માટે અહીંયા આવી રીતના કરશું. બરાબર છે? હવે સમજાણું. હજી કંઈક ઘટે છે. હા, શું ઘટે છે? તો કે એને તો પાંખ હોય, પતંગિયું પાંખ વડે ઉડે. તો મારી પાસે તો પાંખ નથી બનાવેલી. ચાલો પતંગિયા ભાઈ, તમને પાંખ બનાવી દઉં. ચાલો અહીંથી આમ કરવાનું. કેમ કરવાનું? આમ આમ ઉપર જવાનું, ઉપર જઈ આમ કરી અને અહીંયા આવવાનું. ચાલો બીજી પા એક પાંખે ઉડે ન ઉડે, એને તો ઉડવા માટે બે બે પાંખ જોઈએ, નાની મોટી પાંખ જોઈએ. તો આપણે ફરી એને અહીંથી આમ આમ અને આમ. જો અહીંયા વધારાની લીટી ટીચરને થઈ હતી તો ટીચરે ચેકી નાખી. જો કેટલું મસ્ત પતંગિયું બની ગયું છે. આ લાઈન સુધી એને ઉડાડવા માટે આપણે અહીંથી અહીંયા સુધી ફરીથી એને લઈ જઈશું. બેટા જુઓ, અડી ગયું સરસ મજાનું. હવે એને એક નાની એવી પાંખ પર દેવી છે. ચાલો એ ભાઈ, ચાલો તમને નાની પાંખ બનાવી દઉં. જુઓ, તમને ઉડવાની મજા આવે. આ એના પગ તરીકે ઉપયોગ કરે છે. આ એની પાંખ છે. બરાબર છે? આ એની પાંખ છે, આ એની ગોળ ગોળ આંખ છે. હવે પતંગિયું બની ગયું, એને આપણે કલર પૂરશું. તો ચાલો પતંગિયામાં કલર પૂરવા માટે આપણે કલરને ખોલશું. ખોલ્યા બેટા સરસ રીતે. હવે એને શું કરશું? તો કે એક એક કલર લેશું. તો પહેલાં તમારે જે લેવો હોય તમે લઈ શકો છો. મને એમ છે મારે લાલ લેવો છે, તો એને મેં લાલ કલર લીધો છે. પછી મને થાય કે મારે બ્લુ કોફી લેવો છે તો એ કલર લઈ શકો. મારે પતંગિયાનું મોઢું કેવું કરવું છે એ હું લઈ શકું. મને એમ છે કે પતંગિયાનું મોઢું આપણે કોફી કરીએ. બરાબર છે? તો કોફી કલર લઈએ અને જો આમ કલર પૂરવાનો. આમ દેખાય છે બેટા કલર? ટીચર પૂરે છે એ દેખાય છે બધાને? જો આમ સરસ મજાનો પતંગિયાની અંદર તમારે કલર પૂરવાનો અને પછી એ તમારે ચોંટાડવાનું છે. સમજાય છે બેટા? જો પતંગિયું રંગબેરંગી હોય એટલે તમે કોઈ એવો ન વિચારતા કે ટીચરે બનાવ્યું છે એવું જ હું બનાવું. ના, પતંગિયું રંગબેરંગી હોય. સમજાય છે? પતંગિયું કેવું હોય? તો કે રંગબેરંગી. જો આમ કલર પૂરવાનો સરસ મજાનો. હો બેટા, ચાલ આઉટલાઈનની બહાર જવા દેવાનું નહીં. પછી આપણે એને આંખ અને નાકનો પાછો શેપ આપી દેશું. અત્યારે પેન્સિલની લીટી એમાં નહીં દેખાય. તો હવે આપણે એને આંખ અને નાકનો શેપ આપી દેશું. સમજાય છે તમને બેટા? જુઓ, પછી જ્યાં તમને આછું લાગે છે ત્યાં તમારે ઘાટું કરી દેવાનું. શું કરી દેવાનું? ઘાટું કરી દેવાનું. એનો આંખ અને નાકના શેપ માટે આપણે બ્લેક કલર યુઝ કરશું. કયો કલર યુઝ કરશું? બ્લેક. તો કે આ નેણ હતા એના બ્લેક છે, આ બ્લેક છે, આ આંખની બ્લેક છે. બરાબર છે? આ કીકી બ્લેક કરી હતી. પછી અહીંયા નાકનો શેપ આપ્યો હતો અને અહીંયા મોઢાનો શેપ આપ્યો હતો. આપ્યો હતો ને? જો બની ગયું ને. હવે આપણે એને રંગબેરંગી સુશોભિત કરવા માટે
કયો કયો કલર લેશો? તો તમે મને કહો કે તમને કયો કલર વધારે ગમે છે. આપણે આ બ્લુ કલર લેવો છે. એક આપણે બ્લુ કલર યુઝ કરશું, એક આપણે દૂધિયા કલર યુઝ કરશું. તો પહેલાં એને અહીંયા આપણે દૂધિયા કલરથી સરસ મજાનો કલર પૂરી દેશું, પછી એની આઉટલાઇન કરશું. એ પણ તમને શીખડાવીશું હા, એની આઉટલાઇન શું કરતા શીખડાવીશ. જો આવી રીતના તમારે કલર પૂરવાનો છે. જો ટીચર કેવા ઝડપથી પૂરે છે, એને બહાર ન જતો તો તમે તો હવે મોટા દીકરા થઈ ગયા છો ને. જો આ આ પતંગિયાની વચ્ચેનો પેટારનો ભાગ કર્યો. હવે આપણે રેડ કલરમાં જશું, તો એનો રેડ કલર સરસ મજાનો ઓટલામાં પૂરશું. જુઓ છે કલર પૂરે છે ટીચર? તો તમે આમ પૂરો છો ને, તમને બંને ધોરણના બાળકો મોટા મોટા થઈ ગયા છો, બંનેના બાળકો સરસ મજાનું બનાવે છે. હવે મને આવો, તમારે કોઈ પણ એક વસ્તુ, પતંગિયું છે, મોર છે, પોપટ છે, પક્ષીનું ચિત્ર દોરી અને મને મોકલવાનું છે કે ટીચર મેં આ પક્ષીનું ચિત્ર દોર્યું, આમ કલર પૂર્યો, મમ્મી પપ્પા ભાઈ દીદી અંકલ આંટી જેને આવડતું એની પાસે પહેલાં તમારે દોરાવી લેવાનું. શું કરવાનું? દોરાવી લેવાનું. દોરાવી અને પછી તમારે એને આવી રીતના કલર પૂરતા હોય એવો વિડીયો બનાવવાનો. શું બનાવવાનો? વિડીયો. અને બોલતું જવાનું કે મારું નામ, પછી તમારું નામ બોલવાનું. પછી તમે પહેલાં ધોરણમાં હો તો તમારે ધોરણ બોલવાનું, બીજા ધોરણમાં હોય તો તમારે બીજું ધોરણ બોલવાનું. અને પછી કહેવાનું કે આજે હું પતંગિયું બનાવું છું, મોર હોય તો મોર બનાવું છું. જે તમે બનાવતા હોય એ તમારે લખવાનું. સમજાણું? લખી અને પછી કલર કરવાનો. કલર કરી અને પછી મને મોકલવાનો. બરાબર છે? ચાલો હવે એમાં આપણે આ નીચેના ભાગની અંદર પિંક કલર પૂરવો છે. તો આપણે પિંક કલર તરફ જઈ રહ્યા છીએ. તો આપણે પિંક કલર પૂરાઈ ગયો. હવે આ બધા લીટા એના વધેલા છે, એક બે ને ત્રણ, તો એમાં આપણે કયો કલર મૂકશું? તમે કયો જોઈ? આ બધા પૂરાઈ ગયા, હવે કયો કલર મૂકશું? તો કે ટીચર આપણે ગ્રીન કલર મૂકી દઈએ પોપટી, આ સરસ દેખાશે. હા તો સરસ દેખાણો. જો તમે મને કીધું ને તો મને ગમ્યું, મને કહેતા રહેજો. હું મારા દીકરા હોય ને તમને ન આવડે એ તમે મને પૂછતા રહેજો. એમાં બે ત્રણ વિદ્યાર્થી જ બધું કરે છે, બીજા કેમ નથી કાંઈ કરીને મોકલતા? તમને જે આવડે એ એક્ટિવિટી ઘરે કરવાની અને મને મોકલવાની. જો મેં બીજા ધોરણના ગ્રુપમાં પણ સેન્ડ કર્યું છે, પહેલાં ધોરણના વિદ્યાર્થીએ પણ મને મોકલ્યું છે, એનું હું સેન્ડ કરવાની છું. ચાલો હવે આટલા કલર પાછા આમાં મૂકી દઈએ. હવે જોશે ત્યારે ફરી કલર લેશું. હવે કેવું કરવું છે? તો કે એની પાંખ કરવી છે. પાંખ મને પર્પલ કલરની કરવાનું મન છે, તો પર્પલ કલર કરશું. ઓરેન્જ પણ કરશું, જ્યાં જે કલર ન આવ્યો હોય એ કલર આપણે કરશું. બરાબર છે? તો આપણે આ પર્પલ, આ ઓરેન્જ કરીએ, આ પર્પલ કરીએ. બરાબર છે? તો ચાલો ઓરેન્જ કલરની પાંખ કરીએ આપણે. હું ચાલો જુઓ, પતંગિયાની પાંખ કલર કલરની હોય. આપણે તમને જાજુ આવડે નહીં એટલે ટીચરે થોડું નાનું નાનું શીખડાવ્યું છે, બહુ લીટી લીટી નથ કરી. શું કામે નથ કરી? તો કે એટલો નાનો નાનો કલર પૂરતા મારા નાના નાના બાળકોને ન આવડે ને, એટલે મેં મોટું મોટું જ કર્યું છે. હું જુઓ છે ને બધું જુઓ, પૂરાઈ ગઈ પાંખ. જો પછી આ પાંખ પણ એ જ પૂરશું. જો પાંખ પછી અલગ અલગ ન કરતા હો, તમને અનુકૂળ આવે કે મારે બ્લુ કરવી છે તો બ્લુ, ગ્રીન કરવી છે તો ગ્રીન. પણ